કચ્છ સરહદે ઉજવાયો સીઆરપીએફ નો શૌર્ય દિવસ. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965ના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર પોસ્ટ ચોકી પર પાકિસ્તાની લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળ સીઆરપીએફના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા. પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી અને યુદ્ધમાં આપણા 6 જવાનો શહીદ થયા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો. 1965ના રણજંગની આ અજોડ ઘટના હતી. એક તરફ ભારતની રિઝર્વ પોલીસ ફોર્સ અને સામે પાકિસ્તાન લશ્કર, છતાં પાકિસ્તાન લશ્કર સામે સીઆરપીએફ ભારે પડ્યું અને સરદાર પોસ્ટ પર 9મી એપ્રિલે 1965ના સીઆરપીએફના જાંબાજ જવાનોએ પાકિસ્તાની આર્મીને મુંહતોડ જવાબ આપ્યો હતો, જેની યાદમાં દર વર્ષે 9મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે સીઆરપીએફ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આજે સરદાર પોસ્ટ પાસે બીએસએફ અને સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શૌર્ય દિવસ કચ્છ સરહદ સરદાર પોસ્ટ ખાતે ઉજવવામાં આવ્યો. 1965 સરદાર પોસ્ટ યુદ્ધમાં શહીદ થયેલા 6 સીઆરપીએફ જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. સીઆરપીએફ વેસ્ટર્ન સેક્ટરના આઈજી પદ્માકર રાણપીસે અને સીઆરપી ડીઆઈજી રામસિંઘ, રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓ અને બીએસએફ ભુજના ડીઆઈજીની ઉપસ્થિતિમાં સન્માન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ.